નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 નું સબ્જેક્ટ અંગ્રેજી માં આપણે યુનિટ 3 અગાઉના વિડિયો આપણે જોયા તો ભાઈ મોહન એન્ડ હિઝ વિના, મોહન અને તેમની વિના આપણે અગાઉ તેના વિશે ચર્ચા કરી કે ભાઈ મોહનના ફેમિલીમાં એક જે જર્મની સ્ત્રી છે તે પોતાના પિતાની પાસે આ જે ગીતા છે તે શીખવા માટે ત્યાં આવે છે અને ત્યાંથી જ મોહન છે તે પોતાના જીવનમાં છે તે ગીતાનો પ્રવેશ થાય છે. એટલે મિત્રો આપણે એમાં જોયું કે જે મોહન છે તે ગીતાર વગાડે છે પરંતુ તેમના જે ઘરના ફેમિલી છે તેમને આ ગીતાર પ્રત્યેનો જે મોહન વગાડે છે તે તેમને જરાય પણ એમાં ઇન્ટરેસ્ટ છે નહીં. તેના પપ્પાને પણ રસ નહોતો પરંતુ તેના ઘરના એક તો કાંતિ કહી છે કે ભાઈ આ તું જે વગાડી રહ્યો છે તેમાં આપણા ઘરના કોઈને રસ છે નહીં, પરંતુ તેની મમ્મી તેને કહી છે કે ભાઈ મોહનને પોતાના હૃદય અનુસાર તેને અનુસરવા દો અને પછી તેના તેના પપ્પા પણ તેને સપોર્ટ કરે છે. બરાબર, તે આપણે અગાઉ જોયું. હવે આપણે આગળ એ જોશું કે ભાઈ મોહન છે તે પોતાના જીવનમાં કઈ રીતે આગળ વધે છે, મોહન ભટ્ટે શું કર્યું, તેને કેવા કેવા કલાકારો કેટલો સમય ગાળ્યો તેના વિશે આપણે આજે ચર્ચા કરી. આગળ એક અમદર છે, બીજાએ કહ્યું યોર બ્રધર પ્લે ધ વાયોલિન હિઝ શ્યોર એન્ડ કાલ આર સો બ્યુટીફુલ. તારા જે ભાઈ વગાડી રહ્યા છે તેના સુર અને તાલ છે તે કેટલા સુંદર છે, બ્યુટીફુલ એટલે કે કેટલું સુંદર. એટલે બ્યુટીફુલ નો વિરોધી શું થાય મિત્રો ખબર છે? બ્યુટીફુલ વિરોધી અગલી. બ્યુટીફુલ નો વિરોધી થાય અગલી. What are you doing with this instrument? તો આ કઈ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી રહ્યો છે? મોહન વોઝ ડિસ્પ્રેટ એન્ડ ક્રાઈડ ફોર ઓલ નાઈટ. મોહન છે તે ગભરાઈ જાય છે અને આખી રાત છે રડતો રહે છે. હી હેડ ઓલરેડી ગિવન ટુ યર ઓફ હિસ લાઈફ ટુ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને કહે છે કે ભાઈ મેં આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાના મેં કેટલા 2 મહિના કે પકડીએ કે આ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાના, બટ from the heart I am made for guitar. પરંતુ મારો હૃદય કહે છે કે હું ફક્ત ગિટાર વગાડવા જન્મ્યો છું. There is no instrument for me but the guitar. બીજું મારે એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવું નથી. He thought એવું તેણે વિચાર કર્યો. This instrument will become my face to the world. મને ખ્યાલ છે કે ભાઈ આ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે તે મને એકવાર જે વિશ્વમાં મારું સ્થાન છે તે આગળ લાવશે. આઈ એમ શ્યોર મને ખ્યાલ છે. આઈ એમ ગોઈંગ ટુ મેક અ બિગ વેરી બિગ હી વોઝ ડેન્ડરમાઇઝ. મને ખબર છે કે હું ખૂબ આગળ વધીશ અને આગળ વધતો રહીશ. ધીસ એક્સપિરિયન્સ ટુક પ્લેસ વેન મોહન વોઝ ઓનલી 16 યર્સ ઓફ એજ. આ જે અનુભવ થયો મોહનને જીવનમાં ત્યારે મોહન કેટલા વર્ષનો હતો? તો કે 16 વર્ષનો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. તેના જીવનનો આ સૌથી મોટો પોઈન્ટ, શીખવા માટેનો પોઈન્ટ હતો. તો ઘણી ઘણી તક જોઈ શૂકી ગયો હોત, જોઈ તકમાં તે હિંમત હારી ગયો હોત તો કદાચ આ મોહન છે તે પોતે આગળ વધ્યો નહીં. એટલે કે જ્યારે તેઓના જીવનમાં તક આવી એટલે પરંતુ તેણે તક અજમાવી દીધી નથી, તેને આગળ વધ્યો એ પાછળ ઝૂક્યો નહીં. મોહન ડબલ ઇઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 ફોર અ ડે. મોહનવે ડબલ પ્રેક્ટિસ કરી દીધી. એટલે ડબલ જ્યાં 1 કલાક કરતો ના 2 કલાક કરી દીધી, એટલે કે 1 દિવસની એને બમણી ડબલ મહેનત કરી દીધી. કેમ? તો કે અગાઉ તેણે એકવાર જોયું તો કે તે પોતે હિંમત ના હાર્યો. એટલે પોતે એને ખબર હતી કે મારે આ જ વગાડવું છે, મારો ધ્યેય છે ગોલ નક્કી કરી લીધો. હવે મારો ગોલ છે ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનો, ગિટાર. એટલે આ ગોલ છે તેને મેળવવા માટે તેમણે એને કેટલી ડબલ મહેનત કરી દીધી. એટલે આ રીતે થોડી થોડી આગળ મહેનત કરતો ગયો અને જીવનમાં આગળ વધતો જાય છે.
नमस्कार मित्रों, हवे आगळ वीडियो छे, आपणे आगळ जोशुं।